હેલો દોસ્તો, જય માતાજી, હર હર મહાદેવ. તો નવા વીડિયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ પંચમહાલના જંગલમાં, જ્યાં જંબુગોરા પાસે આવેલું ઝંડ નામના ગામમાં, જ્યાં હનુમાન ટેમ્પલ આવેલું છે, મંદિર આવેલું છે, વિશાળકાય મૂર્તિ છે. એના પર વિશે જાણીશું, કઈ છે, શું છે, બધું ટોટલ એ વિડીયોમાં આપણે બતાવવાની કોશિશ કરીશું. પગાર તમે જોયું કે આપણે પાવાગઢમાં મહાકાળીના દર્શન કર્યા, એનું પણ આપણે વિડીયો બનાવ્યો છે. આપણે એના પણ વિશે ઘણું બધું હવે ઇતિહાસ આપણે વિડીયોમાં મૂક્યો છે, એ તમે જોઈ શકો છો. તો આપણે ફાઇનલી અત્યારે જંગલમાં એન્ટર કરી દીધી છે. તો જ્યારે તમે અંદર એન્ટર કરો ત્યારે ઘણા બધા વન્ય પ્રાણી જીવોના બોડે મારેલા છે. જે મેઈન રસ્તાથી 10 કિલોમીટર થાય છે, તો મિત્રો જે પાવાગઢથી થાય છે, અને 40 કિલોમીટર અમદાવાદથી થાય છે, 190 કિલોમીટર વડોદરાથી થાય છે, 100 કિલોમીટર, અને બોડેલીથી થાય છે 22 કિલોમીટર. જંબુગોરાના જંગલોમાં આવેલું આ જે ઝંડ નામનું ગામ છે, જ્યાં ઝંડ હનુમાન ટેમ્પલ આવેલું છે, તે પાંડવ વખતનું છે મિત્રો. ખૂબ જ પૌરાણિક મંદિર છે, અને મંદિર પણ વિશાળકાય મૂર્તિ છે, એ તમને આગળ જોવા મળશે. તો એની માટે તમે બને રહેજો, અને સાથે સાથે ઘણા બધા આપણે જે તમને અત્યારે બતાવી રહ્યા છે કે આવક બંને બાજુ હોટલો પણ તમને અત્યારે જોવા મળતી છે. તો ખાવા પીવાની અહીંયા ખૂબ જ સરસ સુવિધા તમને મળી જશે. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકશો કે આપણે હવે પહોંચી ગયા છે મંદિરની પાસે. તો મિત્રો ઘણા બધા આપણે જે ટ્રાવેલના બ્લોગ બનાવ્યા છે, પાવાગઢનો પણ તમે વિડીયો જોયો છે કે આપણે એમાં ઘણો બધો ઇતિહાસ બતાવ્યો છે. તો આમાં પણ આપણે આના વિશે અલગ અલગ વસ્તુ અહીંયા જોવાલાયક છે, એ પણ તમને આ વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશું. અને મંદિરના પણ દર્શન કરાવીશ. સાથે સાથે તમે જોઈ શકશો કે અહીં ઘણી બધી ગાડીઓ પડી છે પાર્કિંગ ઝોનમાં, અને આજુબાજુ તમે જોઈ શકો છો ઘણી બધી નાની મોટી દુકાનો અહીંયા તમને મળી જશે. પ્રસાદ અને તેલની દુકાન તમને મળી જશે, અને દરેકને ખ્યાલ હશે કે હનુમાન દાદાને તેલ ચઢાવવામાં આવે છે. તો મિત્રો તમે સામે જોઈ શકશો કે એવા મંદિરને આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ. તો મિત્રો અહીંયા 18 ફૂટ ઊંચી મૂર્તિ આવેલી છે, વિશાળકાય મૂર્તિ, જે પાંડવ વખતની છે. અને મિત્રો જે અગર તમને જોવા મળશે કે અહીંયા જે મૂર્તિ જે પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવી છે, તે જે વિશાળકાય મૂર્તિ અહીંયા 18 ફૂટની ઊંચી છે. અને મિત્રો અહીંયા ઘણું બધું આજુબાજુ જે પાંડવ વખતના અવશેષો પણ તમને જોવા મળી જશે. અને મિત્રો જે આજેનું ટાઈમિંગ તમને બતાવી દઉં કે મંદિરના સવારે 6 વાગે ખુલી જાય છે અને રાત્રે બંધ થઈ જાય છે. તો અહીંયા રાત્રિ રોકાણની કોઈ પણ સુવિધા નથી, કારણ કે અહીંયા જંગલ ઇલાકો છે, એટલા માટે વન્ય પ્રાણી જીવોનો ખૂબ જ ભય રહે છે, એટલા માટે અહીંયા કોઈ સુવિધા નથી. અને મિત્રો હવે તમે જોઈ શકશો કે આપણે પગથિયા ચડીને થોડું મંદિર આ તરફ જવાનું છે, અને અહીંયા વિશાળ ઝંડ હનુમાનજીનું મંદિર અને મૂર્તિ આવેલી છે, જે 18 ફૂટ ઊંચી અપ્રતિમા આવેલી છે, જે પાંડવ વખતની 18 ફૂટની મૂર્તિ પથ્થરોમાંથી કોતરીમાં બનાવવામાં આવેલી છે. અને સામે તમે જોઈ શકશો કે અહીંયા હનુમાનજીના ડાબા પગમાં શનિદેવની મૂર્તિ તમને જોવા મળશે. અને જે પણ આ જે મૂર્તિના જે હનુમાન દાદાના દર્શન કરે, તો શનિની કોઈ પણ પનોતી હોય તે નામશેષથી દૂર થાય છે. એની માટે તમે અહીંયા તો મિત્રો જ્યારે પણ તમે નીચે ઉતરો, એટલે મહાદેવનું મંદિર પણ છે, તો તેના પણ તમે દર્શન કરી શકો છો. સરસ મજાનું પૌરાણિક મંદિર છે, અને સાથે સાથે જે અહીંયા અર્જુને જે ભાન કાઢીને જે પાણી કાઢ્યું હતું તેનો પણ કૂવો અહીં હયાત છે. આજે પણ તે પાણી નીકળે છે, એ પણ આ વિડીયોમાં તમને આગળ જોવા મળશે.
તો મિત્રો તમે જોઈ શકો છો સામે કે અહીંયા ઘણી બધી હોટલો અને સવારે સવારમાં હોટલ ચાલુ થઈ ગઈ છે. તો આપણે સવાર સવારમાં આવી ગયા હતા પાવાગઢ દર્શન કરીને સીધા આવ્યા જંબુઘોડા, જ્યાં હનુમાન ટેમ્પલ આવેલું છે, જ્યાં જંડ નામના ગામમાં. તો ફાઇનલ તમે જોઈ શકો છો ઘણી બધી હોટલો છે અહીંયા, તો ખાવા પીવાની કોઈ પણ સુવિધા તમને અહીંયા મળી જશે. તો મિત્રો હવે હું તમને બતાવીશ કે અહીંયા ઘંટી આવેલી છે, વિશાળકાય ઘંટી આવેલી છે, જ્યાં ભીમ અનાજ દળતા હતા. વિશાળકાય એક સરસ મજાની જ્યાં જંગલો વચ્ચે ઘંટી આવેલી છે એ તમને બતાવીશ. અને સાથે સાથે તમે જોઈ શકો છો સરસ મજાના વ્યૂ જંગલોનો, તો તમે પણ આવી શકો છો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ કરી શકો છો. અને હવે તમને જોવા મળશે ભીમની ઘંટી જ્યાં અનાજ દળતા હતા. બધા નાખીને ફેરવો.